નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસ નોંધાયા, તો 24 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી. દિલ્હીના તબલીગી જમાત કેસનું અંકલેશ્વર કનેક્શન બહાર આવતા ચકચાર. ઈડીની ટીમે અંકલેશ્વરના રવિદ્રા ગામે એક મોલાના ઘરે તપાસ હાથ ધરી. જો કે મોલાનાનું કોરોનામાં મોત નિપજ્યું હોવાના પગલે પરિવારજનોની પૂછતાછ કરાઈ. ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં 3 લોકો ખાબકવાની ઘટના બાદ નગરપાલિકા તંત્ર જાગ્યું. ખુલ્લી ગટરની આસપાસ બેરિકેડ લગાવાયા. ભરૂચ જિલ્લામાં 2 સ્થળોએ મગર દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ. ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર છાપરા પાટિયા પાસે આવેલ ખાડીમાં મગર દેખાયો, તો ઝઘડિયાના ગુમાનદેવ નજીક આવેલ કાવેરી નદીમાં પણ મગરનું વિચરણ. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની એક સપ્તાહની તોફાની બેટિંગ બાદ સવારે ઉઘાડ નીકળ્યો, તો બપોર પછી અનરાધાર ધોધમાર વરસાદના પગલે જિલ્લામાં આવેલ નદી નાળા છલકાયા. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે મિસમાર બનેલા માર્ગોનું સમારકામ શરૂ કરાયું. અંકલેશ્વર વાલિયા રોડ સહિતના માર્ગો પર કાર્પેન્ટિંગની કામગીરી શરૂ કરાઈ. ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર રેવા અરણ્ય પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ. ગોલ્ડન બ્રિજથી ગળકોલ પાટિયા સુધીના માર્ગ પર ગ્રીન બેલ્ટ ઉભો કરવાનું લક્ષ્યાંક. વરસાદી વાતાવરણ વચ્ચે નર્મદા જિલ્લામાં વનરાજીનું અદ્ભુત કુદરતી સૌંદર્ય. માંડલ ગામ નજીક આવેલ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રહ્યું છે, ત્યારે આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 6 અને વાગરામાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે જિલ્લામાં 24 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે, તો 1 દર્દીનો ડેથ ઓડિટ રિપોર્ટ આવતા તંત્ર દ્વારા મોત દર્શાવવામાં આવ્યો છે. આજે નવા નોંધાયેલ પોઝિટિવ કેસની સંખ્યા સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી છે, જે પૈકી 25 દર્દીના મોત નિપજ્યા છે, તો 1046 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 172 દર્દીઓ સારવાર હેઠળ છે. દિલ્હીના તબલીગી જમાત કેસનું અંકલેશ્વર કનેક્શન બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ઈડીની ટીમે અંકલેશ્વરના રવિદ્રા ગામે એક મોલાના ઘરે તપાસ હાથ ધરી હતી. જો કે મોલાનાનું કોરોનાના કારણે 1 માસ પૂર્વે જ મોત નિપજતા અધિકારીઓએ પરિવારજનોના નિવેદન લીધા હતા. દિલ્હી ખાતે યોજાયેલ મરકઝના કાર્યક્રમ બાદ કોરોના વિસ્ફોટ સહિતના કેસોમાં દેશની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી મરકઝના વડા મૌલાના સાથ સાથે કનેક્શન સહિતની મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા આજરોજ સમગ્ર દેશમાં 20 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરનું કનેક્શન પણ બહાર આવ્યું છે. અંકલેશ્વરના રવિદ્રા ગામ ખાતે રહેતા મૌલાના ઇસ્માઇલ ગાઝીના ઘરે આજરોજ ઈડીની ટીમ પહોંચી હતી. જો કે 60 વર્ષીય મૌલાના ગાઝીનું 1 માસ પૂર્વે જ કોરોનાના કારણે મોત થયું છે, ત્યારે ઈડીના અધિકારીઓએ પરિવારજનોની પૂછતાછ કરી હતી અને મૌલાનાનું ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો માંગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના ઇસ્માઇલ ગાઝીએ દિલ્હી ખાતે યોજાયેલ મરકઝના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને તેઓ અવારનવાર દિલ્હી જતા રહેતા હતા. તેઓ દિલ્હી મરકઝમાં વહીવટદાર તરીકે કામ કરતા હતા અને મૌલાના સાથ સાથે તેઓના ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે તપાસનો રેલો અંકલેશ્વર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં 3 લોકો ખાબકવાની ઘટના બાદ નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને ખુલ્લી ગટરની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી વચ્ચે ગટર નજર ન પડતા કુલ 3 લોકો ગટરમાં ખાબક્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. આ તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, ત્યારે નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. જો કે ગાંધી બજારની ઘટના બાદ મોડે મોડે પણ નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને ગાંધી બજારમાં આવેલ ખુલ્લી ગટરની આસપાસ બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ગટરમાં ખાબકતા અટકાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે તંત્ર ખુલ્લી ગટરના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લામાં 1 સપ્તાહ બાદ મેઘરાજાનું જોર ઘટ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સતત 1 સપ્તાહ મહેર વરસ્યા બાદ મેઘરાજાનું જોર ઘટ્યું છે, ત્યારે વીતેલા 24 કલાકમાં જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં 9 મિલીમીટર, અંકલેશ્વરમાં 1 ઇંચ, ભરૂચમાં 13 મિલીમીટર, હાંસોટમાં 10 મિલીમીટર, જંબુસરમાં 8 મિલીમીટર, નેત્રંગમાં 1 ઇંચ, વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 7 મિલીમીટર અને ઝઘડિયામાં 17 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે નર્મદા જિલ્લામાં વનરાજીનું અદ્ભુત કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે, ત્યારે માંડલ ગામ નજીક આવેલ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા 6-7 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે નદી નાળા છલકાયા છે. ત્યારે રાજપીપળા દેદિયાપાડા રોડ પર માંડલ ગામ નજીક આવેલ ધોધનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ડુંગર પરથી નીચે સરકતા પાણીનો મંત્રમુગ્ધ નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ત્યારે આ ધોધ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને અદ્ભુત કુદરતી સૌંદર્યનો અહેસાસ કરી રહ્યા છે. અમે આઈડિયામાં આવ્યા નથી, પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા ઘણું એવું મજા આવી ગઈ. ઘણી આ કુદરતી સૌંદર્યની મજા, ખાસી એવી મજા આવી ગઈ એમ. અને જળનું જોઈને દિલ એકદમ મન પ્રભાવિત થઈ ગયું કે ખાસી એવી મજા આવી. સાચી હોય કારણ કે 4 મહિના જે ખરાબ રીતે કાયરા ઘરમાં બેસીને કાયરા છે, કંટાળી ગયા હતા. નાક જઈને મગજ એટલે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર રેવા અરણ્ય પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે પક્ષીઓના આશ્રય સ્થાન અને વૃક્ષ આચ્છાદિત વન રેવા અરણ્ય અંકલેશ્વર ગળખોલ પાટિયા સ્થિત સામ્રાજ્ય સોસાયટીના સામેના વિસ્તારથી ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડા સુધી વિકસાવવાનું કાર્ય ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષે પ્રથમ તબક્કામાં ગળખોલ પાટિયા નજીક સામ્રાજ્ય સોસાયટી સામે 590 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જે પૈકી હાલમાં 560 જેટલા વૃક્ષો હયાત છે. ત્યારબાદ આજરોજ બીજા તબક્કાનો પ્રારંભ ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડે બોરભાઠા તરફ જવાના રસ્તે ધારાસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ ભાવના દેસાઈ, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, પ્રોજેક્ટના કોઓર્ડિનેટર મોહમ્મદ જાદલીવાલ, કૃષિ તજજ્ઞ નીતિનભાઈ, સહયોગી ઉદ્યોગના પ્રતિનિધિઓ, રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ તબક્કામાં 6000 જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગના ભાવના દેસાઈના માર્ગદર્શન હેઠળ આ જગ્યા ઉપર અકીરા મિયાવાકી વન ઊભું કરવામાં આવશે. અકીરા મિયાવાકી પદ્ધતિ એટલે વૃક્ષો વચ્ચે ઝડપથી વિકાસ પામવાની સ્પર્ધા થાય તે રીતે વૃક્ષોની વાવણી કરવી. આ પદ્ધતિ અંતર્ગત 900 ચોરસ મીટરમાં 1800 થી 2000 રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે. માનનીય હરીશભાઈ, જીવરાજભાઈ, ભરૂચ સિટીઝન કાઉન્સિલની આખી ટીમે આ જગ્યાને આઈડેન્ટિફાઈ કરી અને ગોલ્ડન બ્રિજથી લઈને અંકલેશ્વર જ્યાં ફ્લાયઓવર બને છે ત્યાં સુધી એ આખો બેલ્ટ ગ્રીન કરવાનું લક્ષ્ય એ ગયે વર્ષે એમણે હાથ ધર્યું હતું. ગયે વર્ષે એમણે વૃક્ષો વાવ્યા હતા અને આ વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 6000થી વધારે વૃક્ષ વાવીને ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજરોજ ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી મિયાવાકી પદ્ધતિનો એક પ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા આગળ ગયા વર્ષે પણ એક ફેઝમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને ખૂબ સારી કામગીરી છે. અને લોકભાગીદારીથી પ્લાન્ટેશન કરવામાં અન્ય એનજીઓને પણ હું આ જ રીતે આગળ વધે અને સહકાર આપે અને આપણું જે ફોરેસ્ટ કવર, ગ્રીન કવર વધારવામાં સહયોગ આપે તેવી આશા રાખું છું. અને ભરૂચ સિટીઝન કાઉન્સિલની ખૂબ સરસ કામગીરી છે. ગયા વર્ષે જે ફેઝ વનમાં એમ લોકોએ કામ કર્યું પ્લાન્ટેશનનું, ખૂબ સરસ કામ છે અને આગળ પણ એમાં સફળતા મળે અને અન્ય એનજીઓને પણ હું આ જ રીતે સહકાર આપવા માટે વિનંતી કરું છું. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે વિસ્માર બનેલા માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર વાલિયા રોડ સહિતના માર્ગો પર કાર્પેન્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વરસેલ ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વિવિધ માર્ગોનું ધોવાણ થયું છે અને માર્ગોની બદતર હાલત થઈ ગઈ છે. ત્યારે આજરોજ થોડા ઉઘાડ નીકળતા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવેનો માર્ગ પણ અત્યંત વિસ્માર બન્યો હતો, જેના પગલે વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા હતા. ત્યારે આજથી આ માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ઝઘડિયાના ગુમાનદેવ નજીકથી પસાર થતી કાવેરી નદીમાં મગરે દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઝઘડિયાના તીર્થક્ષેત્ર ગુમાનદેવ નજીકથી પસાર થતી કાવેરી નદીમાં એક મગરે દેખા દીધા હતા, જેના પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મગર હોવાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મગરનો વિડીયો વાયરલ કર્યો હતો. તાજેતરમાં ઝઘડિયા પંથકમાં વરસેલ ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ હતી, ત્યારે પૂરના પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની એક સપ્તાહની તોફાની બેટિંગ બાદ સવારે ઉઘાડ નીકળ્યો તો બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા અવિરત વરસી રહ્યા હતા અને આકાશમાંથી મહેર વરસાવી રહ્યા હતા.
સમગ્ર સપ્તાહ દરમિયાન સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ થયા હતા ત્યારે આજે સવારના સમયે ઉઘાડ નીકળ્યા બાદ બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ધોધમાર વરસેલા વરસાદના પગલે નદી નાળા છલકાયા છે તો ખેતીલાયક વરસાદ વરસી જતા ધરતીપુત્રોમાં પણ ખુશીનું મોજું છે તો બીજી તરફ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે જિલ્લામાં મેઘરાજાનું જોર ઘટ્યું છે અને છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે જંબુસર ભરૂચ રોડ મિસમાર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે માર્ગો બિસ્માર બની ગયા છે આમોદ ભરૂચ અને ભરૂચ જંબુસરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ પર મસ્ત મોટા ખાડા પણ પડી જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે મુખ્ય માર્ગ બિસ્માર થતાં વાહનોની લાંબી કતારો લાગી છે ત્યારે અગત્યના આ માર્ગ પરના ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તે અત્યંત જરૂરી છે ભરૂચની અંકલેશ્વર જવાના રોડ પર છાપરા પાટિયા પાસે આવેલ ખાડીમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચ શહેર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં મોટા પાયે મગર વસવાટ કરે છે ત્યારે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર તરફ જવાના માર્ગ ઉપર છાપરા પાટિયા પાસે આવેલ ખાડીમાં એક મગરે દેખા દીધા હતા નજીકમાં નર્મદા નદી હોવાને કારણે આસપાસ પાણી ભરાઈ રહેતા નદીમાંથી મગર ખાડીમાં આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભરૂચ અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગને અડીને આવેલ ખાડીમાં મગરે દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગે પાંજરું ગોઠવવાની તજવીજ શરૂ કરી મગરને પકડવાના પ્રયત્નો શરૂ કર્યા છે ભરૂચના એમકે કન્સલ્ટન્ટ દ્વારા તારીખ 20-22 ઓગસ્ટ દરમિયાન પીએફ અને પેન્શન અંગે માર્ગદર્શન આપતો કેમ્પ યોજાશે ભરૂચના એમકે કન્સલ્ટન્ટ દ્વારા તારીખ 20-22 ઓગસ્ટ દરમિયાન આરકે કાસ્ટાની ઓફિસ નંબર E-206માં પીએફ અને પેન્શન અંતર્ગત માર્ગદર્શન આપતો કેમ્પ યોજાશે જેમાં પીએફ અને પેન્શનના ક્લેમ અંગે માહિતી આપવામાં આવશે કેમ્પ અંગે માહિતી મેળવવા ફોન નંબર 0642-244-949 સંપર્ક કરવો વેબસાઇટ www.mkconsultant.co.in માં લોગિન કરી કેમ્પ માટે નામ નોંધાવવાનું રહેશે નમસ્કાર મેં મઝર ખાન લેબર લો કન્સલ્ટન્ટ ભરૂચ આપકો સૂચિત કરના ચાહતા હું કે શ્રી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કે આત્મનિર્ભર ભારત કે તહેત હમ એક ફ્રી કેમ્પ કા આયોજન કર રહે હૈ ઇસ ફ્રી કેમ્પ મેં આપ પીએફ પીએફ પેન્શન પીએફ ટ્રાન્સફર ક્લેમ ઓર પીએફ ડેથ ક્લેમ કે લિયે યહાં પર આકર આવેદન કર સકતે હૈ अगर आपको पीएफ से रिगार्डिंग कोई भी समस्या हो तो आप इस कैंप में ज़्यादा से ज़्यादा लोग जुड़कर अपनी समस्याओं का निवारण कर सकते हैं स्थान E-207 आर के कास्टा भरूच दिनांक 20 अगस्त से 22 अगस्त और टाइम सुबह 8 से 3 बजे तक जय हिंद अगस्ती भारतवर्ष शिक्षण संस्था द्वारा अंकलेश्वर खाते जननी जन्मभूमि नमस्कार पर्व की ऑनलाइन उजवणी करवामां आवी हती ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યો વિદ્યાર્થીઓ ગ્રહણ કરે તેવા ઉદ્દેશ્યથી જનની અને જન્મભૂમિ પર ઓનલાઈન સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભક્તિ ગીત માતા સાથે સ્માઈલી સેલ્ફી કાર્ડ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી જ્યારે આજરોજ માતૃપૂજનની સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ માતાને તિલક કરી આરતી ઉતારી ગોળ ખવડાવી અને માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ભરૂચ શ્રી નિકેતન સંસ્થા દ્વારા નગરપાલિકા ખાતે 35 પીપીઈ કીટનું અર્પણ કરાયું ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે ભરૂચ શ્રી નિકેતન સંસ્થા દ્વારા પીપીઈ કીટ અર્પણ કરવામાં આવી હતી જેમાં મુખ્ય અધિકારી સંજય સોની અને પ્રમુખ સુરભી તમાકુવાલાએ 35 જેટલી પીપીઈ કીટ અર્પણ કરી હતી આ કીટ અર્પણમાં સંસ્થાના પ્રમુખ વર્ષા નાયક જયાબેન દલવાડી અને નીતા મિસ્ત્રી તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી ઝઘડિયા પોલીસે વંથેવાડ ગામ પાસેથી એક્ટિવા મોપેડ પર લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ઝઘડિયાના વાસણા ગામ તરફથી એક્ટિવા મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે ઈસમો વંથેવાડ ગામ બાજુ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે ઝઘડિયા પોલીસનો સ્ટાફ વંથેવાડ પાસે વોચમાં હતો તે દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો પોલીસને જોઈને મોપેડ સવારો ભાગવા લાગ્યા હતા પોલીસે તેમનો પીછો કરતા તેઓએ માર્ગ પર મોપેડ ફેંકી ફરાર થઈ ગયા હતા પોલીસે એક્ટિવા પર રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 95 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 44,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ફરાર થયેલ બંને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજપાડી ગામના ગેસ્ટ હાઉસ પાસે આવેલ મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી 15 મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા રાજપાડી ગામના રઝાનગરમાં રહેતો સજ્જુદ્દીન સજ્જુદ્દીન શેખ ગામના ગેસ્ટ હાઉસ પાસે ગુરુ નામની મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે જે ગત તારીખ 14 ઓગસ્ટના રોજ શોપ બંધ કરી ઘરે ગયા હતા
તે દરમિયાન તસ્કરોએ બંધ શોપને નિશાન બનાવી હતી. તસ્કરોએ પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રિપેરિંગ માટે આવેલ 15 ફોન મળી કુલ 27,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન ઘનશ્યામ પટેલ સહિત 10 ઉમેદવારો બિનહરીફ થયા છે. ભરૂચ દૂધધારા ડેરીની આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની કવાયત હાથ ધરાઈ હતી. મંગળવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે જિલ્લાની 15 બેઠકો પૈકી 10 બેઠકો પર હાલના ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોએ ડમી ઉમેદવારો સાથે પોતાના ફોર્મ ભર્યા હતા, પરંતુ હરીફ ઉમેદવારમાંથી એકેય ફોર્મ નહીં ભરાતા હાલના તબક્કે 10 બેઠકો ઉપરના ઉમેદવારો બિનહરીફ થયા છે. ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીની 12 મતમંડળ, 2 મહિલા અનામત બેઠક તેમજ 1 અનુસૂચિત જાતિ જનજાતિની બેઠક સહિત કુલ 15 બેઠકો ઉપર આગામી 4 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 12 પોઝિટિવ કેસ નોંધાયા, તો 24 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી. દિલ્હીના તબલીગી જમાત કેસનું અંકલેશ્વર કનેક્શન બહાર આવતા ચકચાર. ઈડીની ટીમે અંકલેશ્વરના રવિદ્રા ગામે એક મૌલાના ઘરે તપાસ હાથ ધરી. જો કે મૌલાનાનું કોરોનામાં મોત નિપજ્યું હોવાના પગલે પરિવારજનોની પૂછતાછ કરાઈ. ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં 3 લોકો ખાબકવાની ઘટના બાદ નગરપાલિકા તંત્ર જાગ્યું. ખુલ્લી ગટરની આસપાસ બેરિકેડ લગાવાયા. ભરૂચ જિલ્લામાં 2 સ્થળોએ મગર દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ. ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર છાપરા પાટિયા પાસે આવેલ ખાડીમાં મગર દેખાયો, તો ઝઘડિયાના ગુમાનદેવ નજીક આવેલ કાવેરી નદીમાં પણ મગરનું વિચરણ. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની 1 સપ્તાહની તોફાની બેટિંગ બાદ સવારે ઉઘાડ નીકળ્યો, તો બપોર પછી અનરાધાર ધોધમાર વરસાદના પગલે જિલ્લામાં આવેલ નદી નાળા છલકાયા. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે મિસમાર બનેલા માર્ગોનું સમારકામ શરૂ કરાયું. અંકલેશ્વર વાલિયા રોડ સહિતના માર્ગો પર કાર્પેન્ટિંગની કામગીરી શરૂ કરાઈ. ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આકાર પામનાર રેવા અરણ્ય પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ. ગોલ્ડન બ્રિજથી ગળકોલ પાટિયા સુધીના માર્ગ પર ગ્રીન બેલ્ટ ઉભો કરવાનો લક્ષ્યાંક. વરસાદી વાતાવરણ વચ્ચે નર્મદા જિલ્લામાં વનરાજીનું અદ્ભુત કુદરતી સૌંદર્ય. માંડલ ગામ નજીક આવેલ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.